मित्रों आज आपणे यूनिट 1 चीता स्पीयर में आगळ जोईशु। ही फॉलोड द चीता फेमिली। आपणे जोयुं तुं गया वीडियो में के पेलो शिकारी ईदी ए एवी योजना बनावे छे के एक चीताना बच्चाने पकड़ी ले अने पछी एने तालीम आपे अने एटला माटे ए शुं करे छे तो एक बच्चा ने पकड़वा माटे चीताना कुटुंबनो पीछो करे छे। ही फॉलोड द चीता फेमिली। एने चीताना कुटुंबनो पीछो कर्यो टिल इवनिंग सांज सुधी। टिल एटले सुधी, इवनिंग एटले सांज। एट सनसेट। सनसेट एटले सूर्यास्त। सूर्य अर्थमां एने सनसेट कहेवाय। सूर्यास्तना समये The mother cheetah hid her cubs. Mother cheetah એટલે ચિત્તાની માતા, એને શું કર્યું? હિડ એટલે સંતાડ્યા, હાઈડ એટલે સંતાડવું, HIDE એનું ભૂતકાળ છે, હિડ એટલે સંતાડ્યા, હર કબ્સ, કબ્સ એટલે બચ્ચાઓને, ચિત્તાઓની ચિત્તાની માતાએ બચ્ચાઓને સંતાડ્યા, ક્યાં સંતાડ્યા? ઇન એ થીક બશ, થીક એટલે ગાઢ, ગીચ, બશ એટલે જાડી, એકદમ ગીચ જાડીમાં એના બચ્ચાઓને સંતાડે કે જેથી એના બચ્ચાઓ સહી સલામત રહે। એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ। અને એ પછી ક્યાં જાય છે? તો લેફ્ટ એટલે ગઈ, ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણો, એ ઝરણા આગળ જાય છે પાણી પીવા। ક્વિકલી તરત જ ધ હન્ટર। હન્ટર એટલે શિકારી। શિકારી કોણ અહીંયા? તો ઈદી। ક્વિકલી ધ હન્ટર પીકડ અપ હિઝ નેટ। તરત જ શિકારીએ પીકડ એટલે લઈ લીધી। પીક, PIC કે પીક એટલે લેવું, તો તરત જ શિકારીએ લીધી। હિઝ નેટ એની જાળ। શિકારીઓ જાળ રાખે પ્રાણીઓને પકડવા, તો નેટ એટલે જાળ। એન્ડ સ્પીયર, સ્પીયર એટલે ભાલો, એણે પોતાની જાળ અને ભાલો તરત જ લઈ લીધા। એન્ડ રેન અને દોડ્યો, રન એટલે દોડવું એનું ભૂતકાળ છે, રેન દોડ્યો। ઇન્ટુ ધ બશ, બશ એટલે ગીચ જાડી અથવા જાડી, જાડી તરફ દોડ્યો। હી સો ટુ ટાઇની કપ્સ। એણે બે નાના બચ્ચાઓને જોયા। ટાઇની એટલે નાના, સ્મોલ, કપ્સ એટલે બચ્ચા, એણે બે નાના બચ્ચાઓને જોયા। ધે વેર ટુ યંગ। ધે વેર ટુ યંગ, યંગ એટલે અહીંયા એનો અર્થ છે નાના, યુવાન નહીં પણ નાના। ધે વેર ટુ યંગ, તેઓ અતિશય નાના હતા, તેઓ ખૂબ નાના હતા, એટલા નાના કે ટુ રન અવે, કે તે દોડી શકે એવા ન હતા, બહુ નાના હતા। ઈદી થ્રુ ધ નેટ। થ્રો એટલે ફેંકવું, એનો ભૂતકાળ છે થ્રુ। ઈદીએ જાળ ફેંકી, થ્રુ એટલે ફેંકી, ધ નેટ એટલે જાળ, ઓવર ધેમ તે લોકોની ઉપર। એન્ડ ધ કપ્સ વેર કોટ, અને બચ્ચાઓ છે એ પકડાઈ ગયા। કોટ, વેર કોટ એટલે પકડાઈ ગયા। હી નીડેડ ઓન્લી વન કપ। નીડેડ એટલે જરૂર હોવી। ઈદીને તો ખરેખર કેટલાની જરૂર હતી, કેટલા બચ્ચાનો એને યોજના બનાવી હતી? એક જ બચ્ચાને પકડવાની, તો હી નીડેડ ઓન્લી વન કપ, એને એક જ બચ્ચાની જરૂર હતી। બટ હી થોટ, પરંતુ એને વિચાર્યું, થિંક એટલે વિચાર્યું, એનો ભૂતકાળ થોટ, પરંતુ તેણે વિચાર્યું। આ ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા બેટર છે, વધારે સારું છે, ટુ હેવ ટુ સ્લેવ્સ, બે ગુલામ હોય, સ્લેવ્સ એટલે ગુલામ, તો એને એક બચ્ચાના બદલે બે બચ્ચા જોયા, તો એની લાલચ, એને લાલચ જાગી, એને થાય છે કે હું એક બચ્ચાને પકડીને ગુલામ બનાવું અને તાલીમ આપું, એના કરતાં બે બચ્ચા હોય તો વધારે સારું રહેશે, એટલે એ શું વિચારે છે? ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન। ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, વન એટલે એક, એકના બદલે જો બે ગુલામ હોય તો વધારે સારું રહે। હી ડ્રેગ, અને પછી એ બે બચ્ચાને પકડી લે છે, અને પછી હી ડ્રેગડ, ડ્રેગ એટલે ઘસડવું, બચ્ચાઓને ઘસડે છે। હી ડ્રેગડ ધેમ, તેઓને ઘસડ્યા એણે, વિથ હિમ, અને ઘસડીને પોતાની સાથે લઈ ગયો। એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને બચ્ચાઓને હિડ એટલે સંતાડ્યા, અંડર અ બિગ બાસ્કેટ,
बिग एले मोटी, बास्केट एले टोपली, अंडर एले नी नीचे, मोटी टोपली नी नीचे बच्चाओं ने एने संताड़ी दीधा। द मधर चीता रिटर्न आफ्टर ए वाइल, चीता मधर चीता एले चीताओं नी माता, पेला बे बच्चाओं नी माता, रिटर्न एले परत फरी, आफ्टर ए वाइल एले थोड़ा समय पछी, शी डिड नॉट फाइंड हर कप्स, તેણે તેના બચ્ચાઓને ડીડ નોટ ફાઇન્ડ એટલે જોયા નહીં, તેણે તેના બચ્ચાઓને જોયા નહીં। સી લુક્ડ ઓલ અરાઉન્ડ, લુક્ડ એટલે જોવું, જોયું, લુક એટલે જોવું, એનું ભૂતકાળ છે લુક્ડ। સી લુક્ડ, તેણે જોયું, ઓલ અરાઉન્ડ આસપાસ બધે એણે જોયું। સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, સ્નીફ્ડ એટલે સૂંઘ્યું, સ્નીફ નો અર્થ છે સૂંઘવું, એનું ભૂતકાળ છે સ્નીફ્ડ। પ્રાણીઓમાં એક વિશિષ્ટ શક્તિ હોય છે કે કોઈ પણ ખોવાયેલી વસ્તુ હોય અથવા કોઈ પણ ખોવાયેલું હોય કંઈ પણ, તો એ લોકો પોતાની સૂંઘવાની શક્તિથી એને શોધી શકે છે। તો આ શું કરે છે, સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, એને આજુબાજુ બધે સૂંઘ્યું, બટ અલાસ, પરંતુ અરે રે, અલાસનો અર્થ અહીંયા થાય છે અરે રે, ઇંગ્લિશમાં આ જે શબ્દ છે તો એનો અર્થ રે રે અથવા અરે રે સમજવાનો। બટ અલાસ, પરંતુ અરે રે, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, તેણે તે તેના બચ્ચાઓને, એના વાલા બચ્ચાઓને, ડિયર એટલે વાલા, બેબીઝ એટલે અહીંયા બચ્ચા, નાના બચ્ચાઓની વાત છે। કુડ નોટ ફાઇન્ડ એટલે શોધી શકી નહીં, તે તેના વાલા બચ્ચાઓને શોધી શકી નહીં। એટ લાસ્ટ, છેવટે, સી બીકેમ સેડ, બીકમ નું ભૂતકાળ છે બીકેમ, બીકેમ એટલે બની, સી બીકેમ, તે બની, સેડ એટલે નિરાશ, એન્ડ સ્ટાર્ટેડ, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, અને શરૂ કર્યું, ક્રાઈંગ એટલે રડવાનું, તે નિરાશ બની અને તેણે રડવાનું શરૂ કર્યું। સી ક્રાઈડ એન્ડ ક્રાઈડ, તે રડે જ ગઈ અને રડે જ ગઈ, ફોર ધ હોલ નાઈટ, હોલ નાઈટ એટલે આખી રાત્રિ, હોલ એટલે સંપૂર્ણ અથવા આખી, નાઈટ એટલે રાત્રિ, આખી રાત્રિ તે રડે જ ગઈ, રડે જ ગઈ, ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ સુધી, રાતે એને કદાચ રડવાનું શરૂ કર્યું તો રડે જ ગઈ, રડે જ ગઈ, આખી રાત એ રડી અને બીજા દિવસે સાંજ સુધી એ રડે ગઈ, ટિલ એટલે સુધી। સી ક્રાઈડ એન્ડ ક્રાઈડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ down her cheeks, she cried and cried, તે રડે જ ગઈ, રડે જ ગઈ, until, ત્યાં સુધી, ક્યાં સુધી, until નો અર્થ જ્યાં સુધી, ત્યાં સુધી, તો ક્યાં સુધી એ રડે ગઈ, until her tears, જ્યાં સુધી એના tears એટલે આંસુ, made dark stain, dark એટલે ઘાટા, stains એટલે ડાઘા, જ્યાં સુધી એના આંસુઓના કારણે ડાઘા ના થયા, ડાઉન હર ચીક્સ, ચીક્સ એટલે ગાલ, એના ગાલ એ એટલું બધું રડી, એટલું બધું રડી, એટલું બધું રડી કે આંસુઓના કારણે એના ચીક્સ એટલે ગાલ નીચે ડાઘા પડી ગયા, એ ડાઘા શેના કારણે પડી ગયા, તો આંસુઓના કારણે। તમે ચિત્તાનો કોઈ પણ ફોટો જોશો તો તમને આમ ટપકા ટપકા દેખાશે, તો એ ટપકા ટપકા કેમ દેખાય છે, તો એના પાછળ આ દંત કથા છે કે ચિત્તો એટલો બધો રડે તો એની માતા કે એના કારણે આ બધા ડાઘા પડી ગયા। તો સ્ટેન્સ નો અર્થ છે ડાઘા, ચીક્સ એટલે ગાલ। તો હું આશા રાખું કે આ ભાષાંતર તમને સમજાયું હશે। હવે આપણે પાર્ટ 3 માં આખો લેસન પૂર્ણ કરીશું। આભાર, થેન્ક યુ।